નમસ્કાર મિત્રો. મિત્રો, ઇન્ડિયન એરફોર્સ દ્વારા એક ભરતી આવેલી છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું. તો મિત્રો, વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે. મિત્રો, ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ઇન્ડિયન એરફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેની અંદર કારકુન, ટાઈપિસ્ટ અને ડ્રાઈવર આ ત્રણ પોસ્ટ માટેની કુલ 182 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે, જેના માટે તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે, એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી. પગાર ધોરણ જે છે એ 19,900 થી 63,200 સુધીનું આપવામાં આવશે. અને ઓફિશિયલ વેબસાઇટ એની જોઈએ તો indianairforce.nic.in છે. વધુ માહિતી જોઈએ તો શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે, જેની અંદર લોઅર ડિવિઝન ક્લાર્ક માટે LDC માટે ઉમેદવારોએ 12મું પાસ હોવું જોઈએ, અને સાથે સાથે અંગ્રેજી અને હિન્દી ટાઈપિંગનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. હિન્દી ટાઈપિસ્ટ માટે ઉમેદવારોએ 12 પાસ હોવું જોઈએ અને 35 શબ્દોથી 30 શબ્દોનું ટાઈપિંગ હિન્દી અથવા તો ઇંગ્લિશ હોવું જોઈએ. અને ડ્રાઈવરની ભરતી માટે ધોરણ 10 પાસ હોવું જોઈએ, જેમાં LMV અને HMV ડ્રાઇવિંગ લાયસન્સ અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ, એટલે કે તમારી પાસે હેવી લાયસન્સ હોવું જરૂરી છે, તો તમે એપ્લાય કરી શકો છો. પોસ્ટ મુજબ અહીંયા વિગતો જોઈએ તો લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની 157 જગ્યાઓ છે, હિન્દી ટાઈપિસ્ટ માટેની 18 અને ડ્રાઈવર માટેની 7 કુલ જગ્યાઓ આપવામાં આવેલી છે. ઉંમર મર્યાદા કેટલી જોઈએ છે, તો 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ ઉંમર અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો 18 વર્ષથી 25 વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે. એની અંદર OBC અને SC ST માટે 3 વર્ષ તેમજ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. પસંદગીની પ્રક્રિયા જે છે, સૌથી પહેલાં તો લેખિત પરીક્ષા લેવાશે, ત્યાર પછી પ્રેક્ટિકલ યોજાશે, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે. એપ્લિકેશન માટેની ફી તમારે કેટલી ભરવાની છે, તો અહીંયા આ અરજી માટે કોઈ પણ પ્રકારની ફી તમારે ભરવાની નથી, એટલે કે તમારે ફ્રી ઓફ આ અરજી કરી શકો છો. જરૂરી ડોક્યુમેન્ટ કયા જોઈશે, તો આધાર કાર્ડ, લાયકાતની માર્કશીટના પ્રમાણપત્રો, તમે જે ડિગ્રી ધોરણ 12 પાસ હોય કે ગ્રેજ્યુએટ હોય, તમામ માર્કશીટોની નકલ અહીંયા જોડવાની છે, જાતિનું પ્રમાણપત્ર, જન્મ તારીખની નકલ, અનુભવનું પ્રમાણપત્ર અને 2 સ્વપ્રમાણિત ફોટોગ્રાફ્સ, એટલે ફોટાની પાછળની બાજુએ પૂરું નામ અને સહી કરેલો હોય, તેમજ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે એની સાથે સબમિટ કરવાનું છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે આ ભરતી માટે સબમિટ કરવાના છે. અરજી કેવી રીતે કરવી, તો અરજી કરવા માટે તમારે indianairforce.nic.in આ વેબસાઇટ ઉપર જવાનું છે. એના ઉપરથી તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે, અને ડાઉનલોડ કરી એ સંપૂર્ણ ફોર્મમાં માગ્યા મુજબની વિગતો ભરી અને પોસ્ટ અથવા કુરિયર સ્પીડ પોસ્ટ દ્વારા તમારે આ અરજી મોકલી આપવાની છે. તો આ ફોર્મ માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. વધુ માહિતી જોઈએ તો અરજી કરવાની તારીખ જે છે એ 3 ઓગસ્ટ 2024થી શરૂ કરી અને 1 સપ્ટેમ્બર 2024 છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે. તો મિત્રો, આ હતી એરફોર્સ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.